નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જુલાઈ 2021માં તમને જે ઘરે શીખીએ પુસ્તિકા મળેલી છે તે પુસ્તિકામાં છઠ્ઠા ધોરણના સંસ્કૃત વિષયનું સોલ્યુશન જોવાના છે. તેમાં પહેલું છે ચિત્રપદાની એક તહ ચાર, એટલે કે ચિત્રપદાની એકથી ચાર. ચિત્રપદાની એકની વાત કરીએ તો હવે તમારા પાઠ્યપુસ્તકનું પાન નંબર 2 ખોલો, તેમાં આપેલા ચિત્ર જુઓ અને તેમના નામનો વાંચો. તેમાં પેલું નામ છે વૃષભ, પછી ગર્ધભ, પછી મેષ, નકુલ, મયુર, કાક, તાલ, દીપ, ઘટ, સર્પ, મકર અને મંડુક. તમારે આ નામોનું વાંચન કરવાનું છે અને નીચે આપેલ જગ્યામાં પૈકી જે ચિત્ર દોરી શકતા હોય તે કોઈ પણ બે ચિત્ર દોરો અને તેમના નામ સંસ્કૃત અને ગુજરાતીમાં લખો. મેં સરસ મજાના એક તાળાનું ચિત્ર દોરેલું છે. તાળાને સંસ્કૃતમાં કહેવાય તાલકમ અને તેનો ગુજરાતી અર્થ લખેલો છે તાળું. પછી ક્યાં પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE, UP, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12 IIT-JEE નીટ સભી સવાલો કે વિડીયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર. સાથ હી ડાઉટ નટ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેઇલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં, જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજ હી જાકે ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નટ એપ ઇન્સ્ટોલ કરીએ. દીવાનું ચિત્ર દોરેલું છે તો દીવાને સંસ્કૃતમાં દીપહ કહેવાય અને ગુજરાતીમાં દીવો. બીજું છે ચિત્રપદાની 2. આપના સંસ્કૃતના પાઠ્યપુસ્તકના પાના નંબર 3 ઉપર આપેલા એકમ વાંચો અને નીચે આપેલા નામોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. પેલું છે બાલિકા એટલે કે છોકરી, ઉત્પીઠિકા, પછી લતા, સ્થાલિકા, પુષ્પધાની, શાટિકા, પેટિકા, ચટકા, નદી, ચુલ્લી, ઘટી અને કુંચિકા. ઉપરના નામો વાંચો અને તેમાંથી કોઈ પણ બે ચિત્ર દોરી તેના નામ સંસ્કૃતમાં આપેલી જગ્યામાં લખવાના છે. તો પુષ્પધાની એટલે થાય ફૂલદાની અને ચકલીનું ચિત્ર છે તો ચકલીને સંસ્કૃતમાં કહેવાય ચટકા, ચટકા એટલે કે ચકલી. પછી આગળ જોઈએ ચિત્રપદાની 3, તો અહીં છે રત્નમ, છત્રમ, પુષ્પમ, ઉરુકમ, ધનમ, પુસ્તકમ, લછુનમ, સિવનયંત્રમ, વિમાનમ, લોકયાનમ, કૃષ્ણકલમ અને ષટકમ. ચિત્રપદાની જોઈ નીચે આપ નામ આપ્યા છે તે માટે સંસ્કૃતમાં કયા કયા નામ વપરાય છે તે તમારે લખવાનું છે. તેમાં લખેલું છે દાંતળું તો તેને કહેવાય લવિત્રમ, છત્રી એટલે કે છત્રમ, ગાડું એટલે કે ષટકમ, સીવવાનું મશીન એટલે કે શિવનયંત્રમ અને વિમાન એટલે કે વિમાનમ. પછી આગળ જોઈએ ચિત્રપદાની 4, તો તેમાં આપણને આપેલું છે અંડકની, ગ્રંથ, આભૂષણમ, કરદીપ, ચમસ, લવિત્રમ, અવકરિકા, સંચિકા, પીપિલિકા, ગણયંત્રમ, દ્રોણી અને બીજો. સૌપ્રથમ ચિત્રપદાનીમાં આપેલા નામ વાંચો. તમે જોઈ શકો છો કે કેટલાક નામો વિસર્ગવાળા છે, કેટલાક નામોમાં વિસર્ગ નથી, કેટલાકમાં હમ હલંત એટલે કે મવાળા છે તો અહીં જુદા પાડો. વિસર્ગ સાથેના નામો કયા કયા છે તો કે ગ્રંથ, કરદીપ, ચમસહ અને પીચ્છ. પછી હલંત એટલે કે છેલ્લે મ આવતા હોય તેવા તો કે મસીપાત્રમ, પછી આભૂષણમ અને લવિત્રમ અને ગણનયંત્રમ છે. પછી વિસર્ગ અને હલંત મ ન હોય તેવા નામો અકારિકા, સંચિકા, પીપિલિકા અને દ્રોણી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.